નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, બંસરી નાયકના આપ સૌને ફરીવાર ખૂબ ખૂબ પ્રેમભર્યા નમસ્કાર. આજે આપની સમક્ષ હું લઈને ઉપસ્થિત થઈ છું ધોરણ 11 ગુજરાતી વિષયમાં લેસન નંબર 18 અણદો. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો, જીવનમાં એવા વ્યક્તિઓ આપણને મળે છે કે જે એમને જોતા તો આપણને એવું લાગે છે કે આ વ્યક્તિનો દેખાવ કેવો છે, એના રંગ રૂપ, એનો પહેરવેશ કેવો છે. કોઈક વખત એ વ્યક્તિને જોતા જ આપણો જે કંઈક પણ મનમાં આપણે જે એનું રેખાચિત્ર જે દોર્યું હોય છે, તો કદાચ એ વ્યક્તિને મળવાની સાથે આપણને એ ભ્રમ પણ આપણો ભૂસાઈ જતો હોય છે. ઘણી વખત એવા વ્યક્તિઓમાં રહેલી જે એમની સ્વચ્છતા હોય, યા તો એમને કોઈકને અન્યને મદદરૂપ થવાની એમની ભાવનાઓ પણ હોય છે. એટલા માટે જ કહેવામાં આવે છે કે માણસોના દેખાવ પર નહીં, પરંતુ એમના જે કંઈક પણ એમની બિહેવિયર છે, એમનું વર્તન છે, એમની જે કંઈક પણ અન્ય હૃદયની ભાવનાઓ છે, એમને આપણે સમજવી જોઈએ. બસ એવી જ વાત અહીં લેખક શ્રી દિલીપ રાણપુરા, જેમણે આ ચરિત્ર લેખ લખ્યો છે, આ અણદો પાત્ર પણ એમણે એ જ રીતે એનું રેખાચિત્ર વિકસાવ્યું છે. રેખાચિત્રમાં એમ જોવા જઈએ તો વ્યક્તિની પૂર્ણ છબી હોતી નથી, પરંતુ એના વ્યક્તિત્વમાં જે કંઈક પણ ઉજળી રેખાઓ, જે કંઈક પણ એની પોઝિટિવ વાતો હોય છે, એનું શબ્દચિત્ર અહીં ઉપસાવવામાં આવ્યું છે. આપણા લેખક દિલીપ રાણપુરા, જે આ પાઠના લેખક તરીકે એમણે આ અણદાનું રેખાચિત્ર જ અહીં ઉપસાવ્યું છે. આપ સૌને થતું હશે કે આ નામ આવું તે કેવું, અણદો. બસ આ જ નામ સાંભળીને અહીં લેખકને પણ કદાચ એવું જ કંઈક થયું છે, અને એના કારણે જ એમણે આ શબ્દચિત્ર અહીં એમણે ઉપસાવ્યું છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, અણદો પાઠ. પરંતુ એ પાઠની શરૂઆત કરતા પહેલા આપણા લેખક શ્રી દિલીપ રાણપુરાનો આપણે ટૂંકો પરિચય મેળવી લઈએ. લેખક શ્રી દિલીપ રાણપુરાનું મૂળ નામ ધરમસિંહ. એમનો જન્મ 14 નવેમ્બર 1932 ધંધુકામાં થયો હતો. માતાનું નામ છબલબેન અને પિતા નાગજીભાઈ. એમનો અભ્યાસ જોવા જઈએ તો 1950માં એમણે વર્નાક્યુલર ફાઇનલ પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ એમણે PTCનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ પ્રાથમિક શાળામાં તેઓ શિક્ષક તરીકે જોડાયા અને ત્યારબાદ આચાર્ય તરીકે પણ એમણે સેવા બજાવી હતી. શરૂઆતની જિંદગીમાં એવું કહેવાય છે કે એમનું જીવન ખૂબ જ સંઘર્ષમાંથી પસાર થયું હતું. રોડ ઉપર જે માઇલસ્ટોન આવે છે એનું રંગરોગાનનું કામ પણ એમણે કર્યું હતું. 16 વર્ષની વયે ગુજર સાહિત્યમાં શારદા મુદ્રાલય એટલે કે પ્રિન્ટિંગ પ્રેસમાં એમણે કમ્પોઝિટર તરીકેની પણ સેવા આપી હતી. નાસિર ઇસ્માઇલી એમના ખાસ મિત્ર ગણાય છે. આ સિવાય જે આપણા લેખક છે એમણે ઘણી બધી નવલકથાઓ લખી છે. આ નવલકથાઓ જે છે એમાં ગુજરાતની જે 10 શ્રેષ્ઠ નવલકથાઓમાંની એક નવલકથા કહી શકાય તેવી સૂકા ધરતી સૂકા હોઠ, હું આવું છું, હણાહણ અમી, આતમવીજે પાંખ, ભીંસ, મધુડંક, હરિયાળા વેરાન, કોઈ વરદાન આપો, કારવા ગુજર ગયા, નિયતિ, કાન તમે સાંભળો તો, અમે તરસ્યા પૂનમના, રે અમે કોમળ કોમળ, મને પૂછશો નહીં, વાસંતી ડુસ્કા, કૂંપણ ફૂટ્યાની વાત, આંસુ ભીનો ઉજાશ, મીરાની રહી મહેક, ત્યારબાદ પીઠે પાંગર્યો પીપળો અને અંતરિયાળ. આ સિવાય એમના વાર્તા સંગ્રહો પણ છે, જેમાં મારી શ્રેષ્ઠ વાર્તાઓ અને પણ માંડેલી વાર્તાનું શું. ત્યારબાદ સંસ્મરણ કથા તરીકે દીવા તળે ઓછાયા એ પણ એમના દ્વારા જ લખાયું છે. અને આ પાઠ જે તમારો છે અણદો, એમના દ્વારા જ લખાયેલ ચરિત્રલેખ વાત એક માણસની, એમાંથી જ લેવામાં આવ્યું છે. તેમજ અન્ય ચરિત્રલેખ જે છે એ છે છવી. લેખક શ્રી દિલીપ રાણપુરાનું અવસાન 16 જુલાઈ 2003માં થયું હતું. અગાઉ તમને કહ્યું એ પ્રમાણે અણદો રેખાચિત્ર છે, અને આજે લેખકે અણદાનું આ રેખાચિત્ર આપની સમક્ષ અને શબ્દચિત્ર ઉપસાવ્યું છે. એમાં તો નામથી જ આપણને ગંદો ગોબરો એવો લાગે છે, પરંતુ લેખક જ્યારે એને મળે છે ત્યારે લેખકનો ભ્રમ ભાંગે છે. અણદો કેવો જ છે, એ કઈ રીતે એના બીજા અન્ય ગુણોથી લેખક એના તરફ આકર્ષિત થઈ જાય છે અને એને ખૂબ જ એના માટેનું માન ઉપજે છે, તેમજ ગામના છોકરાઓ અને અન્ય લોકો કઈ રીતે એને જુએ છે, આવી બધી ઘણી બધી બાબતો આ પાઠમાં આપ સૌને કરવામાં આવી છે. લાગે છે સામાન્ય એક વ્યક્તિ, પરંતુ આ સામાન્ય વ્યક્તિ પાસેથી પણ આપણને ઘણું ખરું શીખવાનું મળતું હોય છે. જીવનમાં આ જ રીતે આપણે પણ અમુક આપણા નિયમોને પાડીએ અને આપણા સ્વભાવને થોડો ચેન્જીસ લાવીએ
તો કઈ રીતે આપણે પણ અન્ય લોકોની સામે સારા એવા વ્યક્તિ તરીકેની છાપ ઉપસાવી શકીએ છીએ? માણસ ભલે દેખાવમાં કંઈ જ નહીં હોય, પરંતુ એનામાં જો સ્વચ્છતા, સહકારની ભાવના હોય, સારા ગુણો હોય, તો આ ગુણો પણ આપણે આપણામાં વિકસાવીએ અને એક સારા વ્યક્તિત્વ તરીકેનું સમાજમાં નામ કેળવીએ. બસ એ જ આ પાઠનો સૂર છે. તો ચાલો માણીએ આપણે લેસન નંબર 18, અણદો. અણદો આવ્યો, અણદો આવ્યોની બૂમ સાંભળી મેં બારી બહાર નજર કરી, પણ શેરીમાં કોઈ દેખાતું નહોતું ને શોર તો ચાલુ જ હતો. મારા મનમાં કુતૂહલ જાગી ગયું, આ અણદો કોણ હશે? લેખકને સંભળાય છે કે આ અણદો અણદોની બૂમ સંભળાય છે એટલે એમને આશ્ચર્ય થાય છે, અને આ નામ સાંભળતા જ તેઓ કલ્પના કરે છે અને એક ચિત્ર એમના મનમાં તેઓ ઉપસાવી લે છે. એટલે કે ફક્ત નામ સાંભળીને તેઓ મનમાં જ પોતે ઇમેજિન કરી લે છે કે અણદો એટલે મેલા ઘેલા ચિથરે હાલ કપડાં હશે, લટુરિયા વાળવાળો એટલે કે ખૂબ જ ગંદા એવા વાંકડિયા વાળ હશે, ગંદો ગોબરો લાગતો હશે, ચામડીના દર્દથી તે પીડાતો હશે, કૃષકાય એટલે કે ખૂબ જ સિંગલ બાંધો હશે એનો, ચીડાતો ઉશ્કેરાતો હશે, ગાળો બોલતો હશે, અને જે હાથમાં આવે એ ઉપાડતો હશે અને લોકોને મારતો હશે એટલે કે ઘા કરતો હશે. પછી તે પથ્થર હોય કે છાણ હોય કે વિષ્ટા, વિષ્ટા એટલે કે જે કંઈક પણ આપણે રસ્તાની આજુબાજુ મળ જે કંઈક કોઈએ વિસર્જિત કર્યું હોય એ જોતા હોય છે તે, અને છાણ કે પથ્થર હોઈ શકે. આ રીતે લેખક પોતાના મનમાં જ આ નામ સાંભળે છે તેવું એક કલ્પના કરે છે. આવી જ કલ્પના કરતાં કરતાં લેખકને મનમાં જ સૂગ ચડે છે. સૂગ ચડવી એટલે કે ચીડ બરવી, પરંતુ એમની સાથે ચીડ બળવાની સાથે એમનું મન ઉબાવા લાગ્યું અને ફરી તેઓ બારી બહાર નજર કરે છે, પરંતુ કાંઈ દેખાતું નથી. છોકરાઓના અવાજો ચોક્કસ દિશામાં આંગળી ચીંધતા હું જોઈ સાંભળી રહ્યો હતો. મેં એક છોકરો દેખાતા પૂછ્યું, કોણ છે અણદો, ક્યાં છે એ? હવે લેખક આ નામ સાંભળીને પૂછે છે એટલે પેલા જે કોઈક પણ છોકરા હોય છે એ એમને બતાવે છે કે પેલો છે બેઠો સાહેબ, અહીં તમને દેખાશે. હવે જે રીતે એ છોકરો એમને બતાવે છે એટલે લેખક અહીં જણાવે છે કે મેં કલ્પેલો એટલે કે મેં જે ઇમેજિન કર્યું હતું, મેં જે એનું ચિત્ર ઉપસાવ્યું હતું, એવો એનો દીદાર નહોતો. દીદાર એટલે કે એનો દેખાવ, એનો ચહેરો એવો નહીં હતો. એના કપડાં ફાટેલા તૂટેલા હતા એટલે કે ફાટી ગયા હતા, પરંતુ સ્વચ્છ હતા. હજામત વધેલી હતી એટલે કે મોઢા ઉપર દાઢી પણ વધી હતી, પરંતુ એમાં ધૂળ નહોતી, ચોખ્ખી હતી. શરીર પર મેલના થર નહોતા. મેં એ છોકરાને પૂછ્યું, એ શું કરે છે, જાતે કેવો છે એટલે કે કઈ જાતનો છે અને એ ક્યાંનો છે? એટલે છોકરાઓ લેખકને માહિતી આપે છે કે અહીંનો જ છે, ગાંડો છે, અત્યારે કચરો ભેગો કરે છે. લેખકને આ બધું સાંભળીને એકદમ નવાઈ લાગે છે કે ગાંડો છે અને કચરો ભેગો કરે છે. એટલે લેખક એમને પૂછે છે કે આવું એ શા માટે કરે છે? આના છોકરાઓને તો ફક્ત જે કોઈક પણ આવો કોઈક વ્યક્તિ દેખાય તો એના માટે તો એમણે શોર બકોર જ કરવાનો હોય છે. એટલે આ બાળક તો જવાબ આપે છે કે એ તો કેમ ખબર પડે સાહેબ. પણ જ્યારે એ ગામમાં આવે છે ત્યારે આખી રાત ગામ સાફ કરે છે, બજાર શેરીઓ વાળી નાખે છે, ગામમાં ક્યાંય કચરો ન રહેવા દે. આમ આ રીતે આજે અણદો નામનો વ્યક્તિ છે એ કેટલો સ્વચ્છતાનો આગ્રહી છે એવું આપણે કહી શકીએ કે એ આવે છે, એના કપડાં ફાટેલા તૂટેલા છે, પરંતુ આખા ગામની એ સફાઈ કરે છે અને એ આવે છે તેવું ગામમાં કોઈ પણ કચરો કસે પણ દેખાતો નથી. એટલે લેખક ફરી પાછા કંઈક સવાલ કરે છે એ બાળકને, તે પંચાયત એને કાંઈ પગાર આપે છે? પંચાયત એટલે કે ગામનું જે કંઈક પણ આપણે જેમ નગરપાલિકા હોય છે, મહાનગરપાલિકા હોય છે, એમ કે ગ્રામ પંચાયત જે કંઈ હશે તે કોઈ એને પગાર આપે છે? એમ કરીને લેખક ઈરાદાપૂર્વક આડો સવાલ પૂછે છે, એટલે કે એમણે જાણવાની કોશિશ કરી. એટલે બાળક કહે છે કે ગાંડાને કોણ પગાર આપે, આ તો એની ધૂન છે એટલે કે એને કોઈ પગાર નથી આપતું, પરંતુ એ તો એની જાતે જ આ સફાઈ કરે છે, એની ધૂન છે. ધૂન એટલે કે બસ એને કંઈ કશું કામ નડતું નથી, સફાઈ કરવી કોઈ કહે કે નહીં કહે, કોઈ ના કહે તો પણ એ આ બધી જ આ રીતનું કામ એ કરે જ છે, એને ગમે છે, ધૂન છે. એટલે કે આપણને જે કંઈક પણ કામ ગમતું હોય પછી કોઈ આપણને ના પાડે કે કંઈક પણ નહીં કહે તો પણ એ કામ આપણે કરતા જ રહેતા હોય છે, એમ અણદાને પણ સફાઈ કરવાનું એક એની ધૂન છે અને એ કરતો રહે છે. લેખકને હજી વધી જાણવાની ઈચ્છા થાય છે એટલે તેઓ પૂછે છે કે એના સગા સંબંધીઓ એને બોલાવીને ખવરાવે ખરા, એ જાય જ નહીં ને,
ભૂખ લાગે તો ભીખ માંગે. હવે લેખકના પૂછવાથી બાળક તો કહે છે કે એના સગા સંબંધીઓ કોઈ છે કે નથી એ કશે ખબર જ નથી, એ કશે જતો નથી, ભૂખ લાગે તો એ ભીખ માંગે છે. એટલે લેખકને નવાઈ લાગે છે અને આ અણદા વિશે એમને રસ જાગે છે, એટલે કે એના વિશે જાણવાની વધુ ઈચ્છા થાય છે. આમ લેખકની ઉત્સુકતા વધી જાય, ઉત્સુકતા વધવી એટલે કે ખૂબ જ જાણવાની એમની ઈચ્છા વધી જાય છે. પેલો છોકરો હજુ પણ લેખકને માહિતી અણદા વિશેની આપે છે અને કહે છે કે એ ગાંડો છે પણ મોરલી સરસ વગાડે છે, એક વખત સાંભળો તો બસ ગાંડા જ થઈ જવાય. આમ આ અણદામાં જે આ કલા કારીગીરી છે એના વિશેની માહિતી તે લેખકને આપે છે. અણદા વિશેની આ બધી વાતો સાંભળીને લેખક તો અણદાને મળવા માટે બેચેન થઈ ઉઠ્યા. એક દિવસ અણદો મારા ઘરના બારણે સાવરણા સાથે આવીને ઊભો રહ્યો. મેં અજાણ્યા હોવાનો ડોળ કરતાં પૂછ્યું, કોણ છે તું, શું કામ કરે છે? હવે લેખક અહીં ડોળ કરે છે, ડોળ કરવું એટલે કે નાટક કરવું, ઢોંગ કરે છે તેઓ. એમના બારણે એ સાવરણું લઈને વાળવા માટે ઊભો રહી જાય છે. એટલે હવે લેખકને જે મનમાં એના વિશે જાણવાની જે ઉત્સુકતા હતી તેઓ અહીં પૂરું કરી દે છે અને એને સવાલ કરે છે કે તું કોણ છે, તું શું કામ કરે છે, તારું શું કામ છે અહીં? આ વ્યક્તિ હવે એમને જવાબ આપે છે કે મારું નામ અણદો, કંઈ સાફ કરાવવું હોય તો કરી દઉં. લેખક એને ફરી પાછા પૂછે છે, તું આ સિવાય બીજો કોઈ ધંધો કરે છે? ના. ભીખ માંગે છે? હા. મોરલી વગાડે છે? હવે લેખકને તો પ્રશ્ન પૂછવાની પરંપરા ચાલુ થઈ ગઈ. જે કંઈક પણ એમણે છોકરાઓ પાસેથી જાણ્યું હતું બસ એ જ બધા સવાલો તેઓ અહીં કરે છે. મોરલી વગાડવાનું જેવું પૂછે છે, અણદો કહે છે હા. લેખક કહે, તો સંભળાવ. એટલે અણદો કહે છે કે સાહેબ અત્યારે મારી પાસે નથી. એટલે લેખક ફરી પાછા પૂછે છે, અને ક્યાં મૂકી છે? અણદો કહે, ચબૂતરામાં. તો લેખક કહે, કેમ? એટલે કે મોરલી એની પાસે હમણાં નથી, ચબૂતરામાં મૂકી છે. ચબૂતરો એટલે કે જ્યાં પક્ષીઓ પોતે આરામ કરવા માટે, અનાજના દાણા ચણવા માટે આવે છે એ જગ્યા. એટલે આ અણદો જણાવે છે કે હું તો મારી મોરલી ચબૂતરામાં મૂકી આવ્યો છું. એટલે લેખકે એમને પૂછ્યું કે કેમ, તો અણદો જવાબ આપે છે, છોકરાઓ બહુ હેરાન કરે છે, કોક દી મુજ રાંકનું સાધન તોડી નાખે. દી એટલે કે કોઈક દિવસ, કોક એટલે કે કોઈક દિવસ, મુજ એટલે કે મારા જેવા ગરીબનું આ સાધન એમણે તોડી નાખ્યું તો, ને મોટા માણસો પરાણે વગાડવાનું કહે છે. એટલે કે છોકરાઓ મારું મને હેરાન કરે છે, સાધન તોડી નાખે, અને મોટા માણસો એટલે કે તમારા જેવા હોય તો પરાણે, પરાણે એટલે કે મને ખૂબ જ કાલાવાલા કરીને તેઓ વગાડવાનું કહે છે. એટલે લેખક ફરી પાછા એને સલાહ આપે છે કે તો વગાડતો હોય તો બે પાંચ પૈસા મળે. એટલે અણદો ફરી પાછો એમને કહે છે કે મારે શું કરવા છે પૈસાને? લેખક તો એને પૈસા કમાવા માટેનું અહીં એક ટિપ્સ આપે છે અને પણ એ કહે છે કે મારે શું કામ છે પૈસાનું. એટલે લેખક ફરી પાછા એને કહે છે કે ભીખ માંગવા કરતાં તો મોરલી વગાડીને પૈસા મેળવીને ખાતો હોય તો? અહીં લેખકના મનથી એમ કે જરાક હું કંઈક એને સમજાવીશ તો એ સારું કંઈક કામ કરશે અને ભીખ ન માંગશે. અને આટલું એ સારું કામ કરે છે, એની પાસે આ કસબ છે એટલે કે એની પાસે આ કલા છે, તો એ વગાડીને પણ પૈસા કમાઈ શકે છે. અને બસ આ જ વાત લેખક એને પણ સમજાવે છે. અણદો તો કશું બોલ્યા વગર ચાલતો થયો. એને હું જોઈ રહ્યો. ઠંડીથી એની કાયા ધ્રુજતી હતી, કાયા એટલે કે શરીર. મને એકાએક વિચાર આવ્યો. મેં સવિતાને કહ્યું, મારું પેલું શર્ટ અણદાને આપી દીધું હોય તો? સવિતા એટલે કે લેખકના પત્ની. અણદો ઠંડીથી ધ્રુજે છે એટલે તેઓ એક શર્ટ જે એમની પાસે હશે તે અણદાને આપી દેવા માટે એમના પત્નીને કહે છે. એમના પત્ની પણ કહે છે, આપી દો, ટાઢનો પહેરશે, એટલે કે એને ખૂબ જ ટાઢ વાગતી છે તો એ પણ પહેરશે. મેં અણદાને બોલાવવા છોકરાને મોકલ્યો. તેને શર્ટ આપતા કહ્યું, પહેરજે, ફાડી નાખતો નહીં. હવે લેખક એને શર્ટ પણ આપે છે અને કહે છે કે તું વ્યવસ્થિત એને પહેરજે, ફાડી નહીં નાખતો. કદાચ એના કપડાં જોઈને જ લેખકે એને આ પણ સલાહ જ આપી હશે. લેખકની આ વાત સાંભળીને પણ અણદો જવાબ આપે છે, સારું સાહેબ. એટલું કહીને તો એ નીકળી જાય છે અને બીજે અઠવાડિયે અણદો આવે છે. લેખક એને જુએ છે. આપેલું જે શર્ટ હતું એ એણે પહેરેલું નહોતું. એટલે લેખક ફરી પાછા એને પૂછે છે, અણદા, પેલું શર્ટ ક્યાં ગયું? લેખકે પૂછ્યું, પરંતુ અણદો કશું બોલતો નથી, જવાબ આપતો નથી.
એટલે લેખક ફરી પાછા પૂછે છે, વેચી માર્યું કે શું? લેખકનો સવાલ સાંભળીને અણદો કહે છે કે ના, વેચ્યું નથી. એટલું બોલીને એ અચકાઈ જાય છે અને એથી લેખકને એવું થાય છે કે ચોક્કસ આ શર્ટ એણે વેચી જ દીધું હશે. બંને વચ્ચેની આ વાતચીત દરમિયાન ગામના એક તલાટી હોય છે ગોપાલદાસ, એ ત્યાંથી પસાર થતા હોય છે અને કહે છે, વેચી શું નાખે, કોકને આપી દીધું હશે. તલાટી ગોપાલદાસે કહ્યું, એ દાનેશ્વરી કર્ણનો અવતાર છે. અહીં હવે ગોપાલદાસ શા માટે અણદાને દાનેશ્વરી કર્ણ કહે છે? કર્ણ તો દાન આપવા માટે પ્રખ્યાત છે અને તલાટી જે છે ગોપાલદાસ એ પણ અણદાને દાનેશ્વરી કર્ણનો અવતાર કહે છે. તો એનો અનુભવ તેઓ જણાવે છે કે ગોપાલદાસ કહે છે કે ગયા શિયાળે મેં એને ધૂસો આપેલો. ધૂસો એટલે કે જાડો ધાબળો જે હોય, કામળો કહેવાય છે એને, તો એ આપેલો હોય છે શિયાળા દરમિયાન. 10-12 દિવસ પછી મેં એની પાસે ધૂસો ન જોયો એટલે પૂછ્યું, એલા ધૂસો ક્યાં? એ કંઈ બોલ્યો નહીં. મને શક પડ્યો, નક્કી વેચી નાખ્યો લાગે છે. હવે ગોપાલદાસને પણ લેખકની જેવું જ થાય છે, તેઓ અણદાને પૂછે છે પરંતુ એ જવાબ નથી આપતો અને એથી ગોપાલદાસને શક થાય છે કે એણે આ ધૂસો એટલે કે ધાબળો વેચી જ દીધો હશે. પરંતુ ગોપાલદાસ જ્યારે સવારે જાય છે એક નિશાળ પાસેથી પસાર થતા હોય છે તો ત્યાં 3 નાના નાના જે છોકરાઓ હોય છે તે આ ધાબળો એટલે કે ધૂસો ઓઢીને બેઠેલા હોય છે અને તેઓ આ બાળકોને પૂછે છે કે આ ધૂસો તમને કોણે આપ્યો? તો તેઓ કહે છે કે અણદાએ આપ્યો. આમ તમારું શર્ટ પણ કોઈકને એણે પહેરાવી દીધું હશે. તો જોયું કે ગોપાલદાસ શા માટે અણદાને દાનેશ્વરી કર્ણ કહે છે? કારણ કે આ અણદો જે છે એ પોતે અન્યને મદદ કરવા માટે પણ એટલો જ જાણીતો છે. જેમ કર્ણ પોતાને દ્વારે આવનારને હંમેશા કંઈક ને કંઈક આપીને જ મોકલતો હોય છે, તો આ અણદો પણ એ જ કામ કરે છે કે જે દુખિયારા હોય છે, જે ખરેખર એમને મદદની જરૂર છે તેવાને એ પોતે કશું આપી ન શકતો હોવા છતાં પણ જે કંઈક એને મળે છે તે અન્યને એ વહેંચી દેતો હોય છે. અને એટલા માટે ગોપાલદાસ પણ અણદાને દાનેશ્વરી કર્ણ કહે છે અને લેખકને કહે છે કે તમારું શર્ટ પણ એણે કોઈકને આપી જ દીધું હશે. લેખક અને ગોપાલદાસ આ બંને વાતો કરી રહ્યા હોય છે એટલે લેખક આ સાંભળીને અણદા સામે જોવા જાય છે, ત્યાં તો એ ચાલ્યો જતો દેખાઈ જાય છે એમને. ત્યાર પછી 15-ક દિવસે રાણપુરામાં અણદાને તેઓ ભીખ માંગતા જુએ છે, બગલમાં કપડાંની એક જોડી ને એમાં રોટલા. લેખક પૂછે છે એને કે અણદા, આટલા બધા રોટલાનું તું શું કરીશ? નાહક અનાજનો બગાડ શા માટે કરે છે? નાહક એટલે કે ખોટો તું અનાજનો બગાડ શું કામ કરે છે? આટલા બધા રોટલાને તું શું કરશે? તારા પેટ પૂરતું જ માંગતો હોય તો? હવે લેખકને બીજી કોઈ માહિતી ખબર નથી, આથી તેઓ જુએ છે કે એ કપડાની જે એક જોડી એટલે કે જેનો એણે ઠેલો બનાવ્યો હોય છે તેમાં એણે ઘણા બધા રોટલા મૂક્યા હોય છે, એટલા માટે તેઓ આ પ્રશ્ન અણદાને કરે છે. ફરી પાછો અણદો તો જવાબ આપ્યા વગર ચાલ્યો ગયો. સાંજે સ્ટેશન જતો હતો ત્યારે 25-30 ભિખારીઓના ટોળા વચ્ચે અણદો ફરતો દેખાયો. હવે લેખક સાંજે ફરી પાછા જતા હોય છે ત્યારે અણદો આ બધા ભિખારીઓના ટોળાની વચ્ચે એમને દેખાય છે અને એ શું કરતો હોય છે? તો કે જોડીમાંથી રોટલા કાઢીને વેચતો હતો. બધાએ રોટલા ખાવા લાગ્યા ત્યારે અણદો જોડીમાંથી મોરલી કાઢીને વગાડવા લાગ્યો. જુઓ, સાવ સામાન્ય ગંદો ગોબરો જે લેખકને એમણે જે છબી ઉપસાવી હતી અણદાની, આ અણદો તો કેવો સેવાભાવી નીકળ્યો કે પોતે એક સામાન્ય વ્યક્તિ છે પરંતુ લોકો માટે એ ભીખ માંગે છે. ગરીબ ભૂખા જે કંઈક પણ હોય એને એ કઈ રીતે પોતે ખવડાવતો હોય છે. જે જોડીમાં એણે ઘણા બધા રોટલા મૂક્યા હતા એ રોટલા એ પેલા 25-30 ભિખારીઓને ટોળે વળીને ખવડાવતો હોય છે અને એ શું કરે છે? ત્યારબાદ પોતાની જોડીમાંથી પેલી મોરલી કાઢે છે અને એ વગાડવા બેસી જાય છે. લેખકના માટે તો આ અણદો એક કોયડો એટલે કે પઝલ હતો. અણદાને તેઓ સમજી જ શકતા ન હતા એટલે લેખક કહે છે કે આ અણદો મને સમજાતો નહોતો. ગામ લોકોને મન એ ગાંડો હતો. કુટુંબીઓએ તેને ગાંડો ગણીને કાઢી મૂક્યો હતો. છોકરાઓ એની પાછળ ધૂળ ઉડાડતા, એને કાંકરા મારતા, બૂમો પાડતા, ગાળો દેતા, પરંતુ અણદો કદી પણ ચીડાતો નહીં.
એ જે ગામમાં જતો એ ગામની સફાઈ દિલપૂર્વક કરતો, પરંતુ બદલામાં એ કશું માંગતો નહીં. એટલે આ બધી વાતોથી લેખક અણદાને સમજી જ શકતા ન હતા. એટલે લેખક અહીં કહે છે કે અણદો મારા માટે કોયડો હતો. કોયડો એટલે કે પઝલ, આપણે ઉખાણો એવું કહીએ. અચાનક એક વખત અણદો ટ્રેનમાં મળી ગયો. ત્યાં પણ એનું સાફસૂફીનું કામ ચાલતું જ હતું. અણદો મને ઓળખી ગયો. મેં એને મારી પાસે બેસાડ્યું અને કહ્યું, તું ભીખ ન માંગે તો? જે કંઈક પણ આવા વ્યક્તિઓ હોય છે એ હંમેશા એમના મન એવું હોય છે કે આવા જે કંઈક પણ સારા વ્યક્તિઓ હોય એ પોતે કંઈક કામ કરીને કશું કમાય. અને અણદાનું પણ આ જે ભીખ માંગવાનું કામ છે તે લેખકને કોણ જાણે કેમ યોગ્ય નથી લાગતું. અને એટલા માટે તેઓ અણદાને કહે છે કે તું આટલો સારો વ્યક્તિ છે, આટલું સેવાભાવનું તું કામ કરે છે, પરંતુ જો તું ભીખ ન માંગે તો? લેખકનો પ્રશ્ન સાંભળીને અહીં અણદો એમને પૂછે છે, તો શું કરું? લેખક કહે, મહેનત કર. મહેનત કરી શકે તેવું તારું શરીર છે. એ ન કરે તો મોરલી વગાડવાનો તારો કસબ છે, એટલે કે તારી પાસે કલા છે મોરલી વગાડવાની. એ વગાડ અને તું તારા પેટ પૂરતા પૈસા કમા તો તારે ભીખ ન માંગવી પડે. એટલે અહીં લેખક એની પાસે જે કલા કારીગીરી છે એ કલા કારીગીરીની મદદથી એને કમાવાનું, એને આવકનું સાધન એને બતાવે છે અને કહે છે કે તો તારે ભીખ નહીં માંગી પડશે જો તું મોરલી વગાડીને પૈસા કમાશે તો. હવે લેખકે તો અણદાને કહી દીધું કે તું તારા પેટ પૂરતા પૈસા કમાય, પરંતુ અણદાએ તો લોકોની સેવા પણ કરવી હતી, લોકોનું પેટ પણ ભરવું હતું. એટલે અણદો તો આ સાંભળીને મૂંઝવણમાં પડી ગયો, એટલે કે વિચાર કરતો થઈ ગયો. પરંતુ લેખક તો અહીં અણદાને સુધારવા માટેના જ પ્રયત્ન કરે છે. એટલે તેઓ કહે છે કે અણદા, મને વચન આપ કે તું કદી ભીખ નહીં માંગે. આથી લેખક હજી પણ અણદાને સુધારવા માટેના, એને સારે રસ્તે ચાલવા માટેના પ્રયાસોમાં જ તેઓ તો લાગી રહે છે. અને અણદો કહે પણ છે, નહીં માંગુ સાહેબ. અણદો આવેશમાં બોલી ગયો, એટલે કે તરત જ એણે ફટ દઈને જવાબ આપી દીધો કે સારું, નહીં માંગીશ. પછી થોડી વારે અટકીને બોલે છે, પણ સાહેબ, હવે અગાઉ આપને કહ્યું એ પ્રમાણે કે એ વિચારે છે કે હું મારું પેટ તો ભરી લઈશ મુરલી વગાડીને, પરંતુ આ બીજા બધાનું શું? એટલે લેખક કહે છે, શું પણ? ફરી પાછા લેખક એને આ જ પ્રશ્ન કરે છે કે શું થયું, હજુ તું શું વિચારે છે? અણદો જે પ્રશ્નથી મૂંઝાઈ રહ્યો હતો એ પ્રશ્ન હવે તે લેખકને પૂછી જ લે છે. સાહેબ, બીજા માટે ભીખ ન માંગું? જોયું, એ બીજા માટે વિચારે છે. કોઈ દીન દુખ્યા, રોગિયા, દોગિયા, ભૂખ્યા, તરસ્યા, નાગા પૂગા, એમના માટે નહીં. હવે એ પોતાને જે મનમાં પ્રશ્નો થતા હતા કે હું મારું તો પેટ ભરી લઈશ, પણ આ બધાનું શું થશે? એટલે એ લેખકને કહે છે કે હું આ બધા માટે પણ ભીખ ન માંગું, એમના માટે શું કરશું તો હું? એ લેખક એને કહે છે કે ના, તું વધુ મહેનત કર, તારી જાત ઘસી નાખ, પણ ભીખ ન માંગ. બીજાને, દિન દુખ્યાને મહેનત કરતા શીખવ. હવે લેખક તો એને સાચી સલાહ આપે છે. અને વાત પણ એમ જોવા જઈએ તો સાચી છે કે ભીખ માંગીને આપણા બે હાથો બરાબર સક્ષમ છે, કામ કરવા માટે આપણે સક્ષમ છીએ, શરીર આપણું ખડતલ છે, તો પછી ભીખ શું કામ માંગવી? એટલે લેખક એને મહેનતનું જે પરિણામ શું મળશે તેના વિશે સમજાવે છે. મહેનત કરવાથી શું થશે એ વસ્તુનું એને ભાન કરાવે છે અને કહે છે કે તું હજી વધારે મહેનત કર, તારી જાત ઘસી નાખ, પણ ભીખ ન માંગ. અને તારા જેવા કોઈક બીજા જે શરીરે પણ સારા હોય, સારી રીતે કામ કરી શકવાને જો સક્ષમ હોય તો તું તેવાને પણ શીખવ કે કામ કરશું તો આપણું પેટ પણ સારી રીતે આપણે ભરી શકીશું. અને આ જ વાત તેઓ અણદાને સમજાવે છે. આ સાંભળીને તે મૌન હતો, એટલે કે ચૂપ થઈ ગયો હતો અને રાણપુર આવતા તે ઉતરી ગયો. ત્યારબાદ એકાદ મહિને ધંધુકાના એસટી સ્ટેન્ડે અને ગામમાં મજૂરી કરતો મેં તેને જોયો. મજૂરી કરતા સમય મળીએ તે સફાઈનું કામ કરતો. કેટલા વખતો પછી, મહિનાઓ પછી લેખકને આ અણદો મળે છે ગામના સ્ટેન્ડ પાસે અને મજૂરી કરતા તેઓ જુએ છે એને. એટલે કે લેખકે જે કામ એને કરવા માટે કહ્યું હતું એ જ કામ એ કરતો એમને જોવા મળે છે. પરંતુ સાથે સાથે પોતાના ગામની જે સફાઈ કરવાનું કામ હતું, જે એને એ સ્વચ્છતાનો આગ્રહી હતો, એ કામ પણ એણે ચાલુ જ રાખ્યું હતું. રાતના થાક્યો પાક્યો મોરલીના સૂરમાં લીન થઈને આત્માનંદ મેળવે છે
એટલે કે જો રાત્રે થાકી જાય તો એ મુરલી વગાડતો પણ એમને સાંભળવા મળ્યો અને આત્માનંદ મેળવે છે, એટલે કે આત્માનો આનંદ, એને પોતાના મનનો આનંદ મેળવે છે. મજૂરીના પૈસામાંથી એ પોતાના પેટ પૂરતું ખાય છે, વધેલા પૈસામાંથી સિંગ ચણા મમરા લઈને સાધુ ભિખારીઓને વહેંચે છે. પોતાનું જે કામ હતું એ કામ એ ભૂલ્યો નથી, એટલે મજૂરી કરીને એ પૈસા તો કમાય છે, પોતે પણ ખાય છે અને બાકીના જે કંઈક પણ પૈસા વધે છે એમાંથી પોતાની શક્તિ પ્રમાણે એ સિંગ ચણા મમરા લે છે અને જે કોઈ પણ સાધુ ગરીબ ભૂખ્યાઓ હોય છે એનામાં એ સિંગ ચણા મમરા વહેંચી લે છે. ત્યારબાદ લેખક અહીં જણાવે છે કે છેલ્લા 13 વર્ષથી અણદાને જોયો નથી, ક્યાંક મળે તો. અહીં લેખક પોતે જણાવે છે કે 13 વર્ષ થઈ ગયા પરંતુ એમણે અણદાને જોયો જ નથી અને હજી પણ એકવાર અણદાને મળવાની આશા એમને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી વાત એક માણસની. જી હા, લેખકનો જ એક ચરિત્રલેખ સંગ્રહ જે છે, વાત એક માણસની ચરિત્રલેખ છે, એમાંથી જ આ પાઠ અણદો લેવામાં આવ્યો છે. આ પાઠનો સાર જ એ છે કે એક સામાન્ય વ્યક્તિ જેને પોતાના તો ખાવાના ફાંફા છે, પરંતુ એ છતાં પોતાની સાથે એ અન્ય લોકોના પણ ખાવાનો કેટલો ખ્યાલ રાખે છે, આ સેવા ભાવના જો આજના દરેક વ્યક્તિમાં જો આવી જાય, દરેક મનુષ્યમાં જો આવી જાય, તો કદાચ આભા દેશમાં કોઈ ભૂખ્યું જ ના સૂવે. પરંતુ અહીં આપણે કહ્યું છે તે પ્રમાણે કે બીજા પાસે માંગીને તો હર કોઈ વ્યક્તિ ખાઈ શકે, પરંતુ જે આત્માનંદ મળવો જોઈએ, જે સન્માન તમારું રહેવું જોઈએ એ રહેતું નથી. આથી મહેનતનું જે ફળ આપણે શોધીને કરીએ, જે મહેનતથી આપણે ફળ મેળવીએ, એનો સ્વાદ જ કંઈક અલગ હોય છે. અને આ વાત લેખક શ્રી દિલીપ રાણપુરાએ અણદાને સમજાવી કે તું મહેનત કર અને મહેનત કરીને પોતે પોતાનું પેટ ભર અને પછી જે કંઈક એમાંથી બચે તેમાંથી તું આ ગરીબ ભૂખ્યાને ખવડાવ. અણદો જે પહેલેથી જ સેવાભાવી છે, જે પહેલેથી જ અન્યને મદદ કરવામાં એનું મન હંમેશા તત્પર રહેતું હોય છે, તો એ મજૂરી કરતાં તો શીખી જાય છે, લેખકની વાત પણ એ માની જાય છે. તો આના પરથી આપણે એટલું તો સમજી શકીએ કે એક સામાન્ય અદનો માનવી પણ કઈ રીતે આ વસ્તુને સમજે છે. વિદ્યાર્થી મિત્રો, આ જ વાત આપણે પણ જીવનમાં ઉતારવા જેવી છે કે ઘણી વખત આપણને પણ ઘણી એવી બધી બાબતો આપણા ગુરુજનો પાસેથી કે આપણા અન્ય વડીલો પાસેથી કે માતા પિતાઓ પાસેથી ઘણી ખરી એવી આવી જ્ઞાન વિષયક વાતો આપણને સાંભળવાની મળે છે, જાણવાની મળે છે, અને ઘણીવાર લોકો દ્વારા આપણને સમજાવવામાં પણ આવતું હોય છે. પરંતુ શું આપણે એ ઉતારીએ ખરા આપણા જીવનમાં? તો એ જ વસ્તુ અહીં અણદા પાસેથી પણ શીખવા જેવી છે કે એક સામાન્ય કક્ષાનો માનવી જો આ વસ્તુને સમજી શકતો હોય અને પોતાના જીવનને એ બદલે છે અને પોતે મહેનત મજૂરી કરીને પૈસા કમાઈને એ પોતે તો ખાય છે, પરંતુ એના જીવનનો જે પહેલેનો પણ જે આત્માનંદ મેળવતો હતો એને પણ હજુ એ પોતાના વધેલા પૈસામાંથી ગરીબ ભૂખ્યાઓને ખવડાવીને એ આત્માનંદ હજી પણ મેળવે છે. તો આપણા જીવનમાં પણ આપણે આટલું તો કરી જ શકીએ કે પોતે પણ મહેનત કરીએ, મહેનતનું ફળ કેવું હોય છે એ બીજાને પણ આપણે બતાવીએ અને એ રીતે જીવનનો આનંદ, સાચો આનંદ, સાચો આત્માનંદ આપણે પણ મેળવીએ. બસ આજ આ લેખની સાથે, આ ચરિત્ર લેખની સાથે આપણા જીવનમાં પણ અણદાના પાત્રને આપણે આગળ વધાવી, આપણા જીવનને પણ આપણે મહેનતું બનાવીએ, સહકારની ભાવનાથી આપણે લોકોને મદદરૂપ થઈએ અને પોતે પણ આપણે એટલા જ આત્મનિર્ભર બનીએ. બસ એ જ આશા સાથે આ પાઠ અહીં જ પૂર્ણ કરીએ છીએ. ફરીવાર નવા ટોપિક સાથે જલ્દીથી આપણે ભેગા થઈશું. ત્યાં સુધી બંસરી નાયકના આપ સૌને ખૂબ ખૂબ નમસ્કાર.